હાલોલ તાલુકાના કાકલપુર ગામેથી નવાકુવા ગામના 19 વર્ષીય યુવકની હત્યા કરી દેવાયેલી હાલતમાં લાશ મળી આવતા મચી ચકચાર. પાવાગઢ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા. હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ કાકલપુર ગામ નારા પાસેથી આજે સોમવારે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં આસપાસથી પસાર થતા લોકો પૈકીના કોઈ ઈસમે મૃત હાલતમાં એક યુવાનના મૃતદેહને જમીન પર પડેલો જોયો હતો અને તેની પાસે એક બાઇક પણ પડેલી જોઈ હતી, જેમાં બનાવ અંગેની જાણ તાત્કાલિક પાવાગઢ પોલીસને કરતા પાવાગઢ પોલીસ મથકના PSI ML ગોહિલ પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં ઘટનાસ્થળે મૃત હાલતમાં પડેલા યુવાનની ઓળખ કરવા સહિતની તપાસ હાથ ધરતા મૃતક યુવાન હાલોલ તાલુકાના નવાકુવા ગામના કબીર ફરિયામાં રહેતો 19 વર્ષીય કીર્તનભાઈ વિષ્ણુભાઈ બારિયા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં યુવાનના માથાના ભાગે ઊંડો ઘા કરેલો હતો, જેને લઈ માથાના ભાગે તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેના બરડા સહિત પગના ભાગે પણ કોઈ વસ્તુથી માર માર્યો હોવાના ઈજાના નિશાન મળી આવ્યા હતા. કીર્તનભાઈ વિષ્ણુભાઈ બારિયાના માથામાં ઘા મારી તેમજ બરડા સહિત પગના ભાગે ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી તેની લાશ ફેંકી ભાગી ગયા હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું, જેને લઈને પોલીસે પાવાગઢ પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.